કૃષા સ્કૂલ ઓનલાઈન એજ્યુકેશનમાં તમારું હાર્દિક સ્વાગત છે. કેમ છો બાળ મિત્રો? આજે આપણે ધોરણ 5માં પાઠ 10 ભૂલની સજા છે તેનો સ્વાધ્યાય છે તે આજે ભણીશું. સ્વાધ્યાયમાં પ્રશ્ન નંબર 1 છે. નીચેના દરેક પ્રશ્નનો ઉત્તર એક એક વાક્યમાં લખો. 1 પ્રશ્ન છે, શિક્ષક અબ્રાહમને ખુશીથી પુસ્તક શા માટે આપે છે? જવાબમાં, અબ્રાહમ વાંચન માટે જિજ્ઞાસુ વિદ્યાર્થી છે, તેથી શિક્ષક તેને ખુશીથી પુસ્તક આપે છે. પ્રશ્ન નંબર 2, પુસ્તક સાથે પલળી ગયું? જવાબમાં, રાત્રે પડેલા વરસાદની વાછણથી પુસ્તક પલળી ગયું. પ્રશ્ન નંબર 3, શિક્ષક લિંકનને કયું કામ સોંપે છે? જવાબમાં, શિક્ષક લિંકનને તેમને ઘેર બાગકામ કરવાનું તેમજ છોડવાઓને પાણી પાવાનું કામ સોંપે છે. પ્રશ્ન નંબર 4, અંતે શિક્ષક લિંકનને કેવા ભાવથી જુએ છે? જવાબમાં, અંતે શિક્ષક લિંકનને અહોભાવથી જુએ છે. હવે સ્વાધ્યાયનો પ્રશ્ન નંબર 2, નીચેના પ્રશ્નના ઉત્તર આ લખો. એમાં 1 છે, અબ્રાહમ લિંકન સાહેબ પાસે કેમ આવ્યો હતો? જવાબમાં, સાહેબે ક્લાસમાં જે પાઠ શીખવ્યો હતો તે વિશે અબ્રાહમ લિંકનને વધુ જાણવાની ઈચ્છા હતી, તેથી એ વિશેની બીજી કોઈ ચોપડી હોય તો તે લેવા માટે અબ્રાહમ લિંકન સાહેબ પાસે આવ્યો હતો. પ્રશ્ન નંબર 2, પુસ્તક ખરાબ થઈ જવાથી અબ્રાહમ લિંકન શું વિચારે છે? તો કે પુસ્તક વાછટમાં પલળી જવાથી ખરાબ થઈ ગયું. સાહેબને હવે શું જવાબ આપો? કેમ કે પુસ્તક અબ્રાહમ લિંકનને સાહેબે વાંચવા આપ્યું હતું, તે વિચારે છે, મારી પાસે એટલા પૈસા પણ નથી કે નવી ચોપડી લાવીને સાહેબને આપી શકું. સાહેબને જઈને એમ કહું કે પુસ્તક કોઈ ચોરી ગયું છે, અથવા એમ કહું કે તે રસ્તામાં પડી ગયું. ના ના, અસત્ય તો ન જ બોલવું. અબ્રાહમ આવા અનેક વિચારો કરે છે. પ્રશ્ન નંબર 3, અબ્રાહમ લિંકન સાહેબ પાસે જઈને શી વાત કરે છે? જવાબમાં, અબ્રાહમ લિંકન સાહેબ પાસે જઈને કહે છે, સાહેબ મારાથી એક ગફલત થઈ ગઈ છે, વાંચતા વાંચતા પુસ્તક નીચે પડી ગયું, હું ઊંઘી ગયેલો, રાતે ખૂબ વરસાદ પડ્યો, એમાં બારી વાટે ઘરમાં પાણી ભરાયું, પુસ્તક પલળી ગયું, વાંચવાના કામનું રહ્યું નથી, હું ગુનેગાર છું સાહેબ. પ્રશ્ન નંબર 4, સાહેબે અબ્રાહમ લિંકનને માફ કરી દીધો છતાં તેણે સાહેબને શું કહ્યું? જવાબમાં, સાહેબે અબ્રાહમ લિંકનને માફ કરી દીધો છતાં તેણે સાહેબને પોતાના મનની શાંતિ માટે થોડા દિવસ કોઈ કામની તક આપવા માટે કહ્યું. પ્રશ્ન નંબર 3, નીચેના વાક્યો કોણ બોલે છે અને કોને કહે છે તે લખો. 1, ખૂબ પ્રગતિ કર બેટા, ખૂબ પ્રગતિ કર. આ વાક્ય શિક્ષક બોલે છે અને લિંકનને કહે છે. 2, અરે ચોપડી ક્યાં ગઈ? જવાબમાં, આ વાક્ય લિંકન્સ મનોમન બોલે છે. 3, તે હજુ સુધી તું વાંચી શક્યો નથી? આ વાક્ય શિક્ષક બોલે છે અને લિંકનને કહે છે. 4, હા હાસ હવે મારા મનને શાંતિ મળશે. આ વાક્ય લિંકન બોલે છે અને શિક્ષકને કહે છે. પ્રશ્ન નંબર 4, કૌંસમાં આપેલા શબ્દોમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. એમાં 1 છે, મને એકાએક ઘર ખાલી જગ્યા છે. તો કે સાંભળ્યું. 2, નિર્મલ પોતાનું બધું જ કામ ખાલી જગ્યા પતાવી દે છે. તો જવાબમાં આવશે ફટાફટ. 3, આ ચોપડી તો પલળીને ખાલી જગ્યા ખરાબ થઈ ગઈ છે. તો ખાલી જગ્યામાં આવશે તદ્દન. 4, ઉતાવળ નથી ખાલી જગ્યા વાંચીને આપજે. તો કે નિરાતે. 5, બોલ કેમ ચાલે છે ખાલી જગ્યા અભ્યાસ? તો કે તારો. પ્રશ્ન નંબર 5, નીચેના આપેલા શબ્દોનો ઉપયોગ કરી જાતે વાક્ય બનાવો. એમાં ઉદાહરણમાં આપેલું છે કે સાચું માર્ગદર્શન મળવું જરૂરી છે અને મારા ગુરુ મને માર્ગદર્શન પૂરું પાડે છે. એ રીતે બધા શબ્દોના છે તે બબે વાક્ય બનાવવાના છે. 1, જિજ્ઞાસુ ધરમ જિજ્ઞાસુ વિદ્યાર્થી છે. 2, જિજ્ઞાસુ વિદ્યાર્થી જ જ્ઞાન પ્રાપ્ત કરી શકે છે. 3, વરસાદ ખેતીનો આધાર વરસાદ ઉપર છે. 2, ખેડૂતો વરસાદમાં વાવણી કરે છે. 3, અસત્ય અસત્ય બોલવું જોઈએ નહીં. 2, સજ્જનો ક્યારેય અસત્ય બોલતા નથી. 4, બેદરકારી રઘુને પોતાની બેદરકારીથી ખૂબ નુકસાન થયું. 2, ભણવામાં બેદરકારી ન રાખવી. 5, પુસ્તક એ જ માણસનો સાચો મિત્ર છે. 2, માણસે સારા પુસ્તકો વાંચતા રહેવું જોઈએ. પ્રશ્ન નંબર 6, નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દો લખો. 1, ગફલત બેદરકારી. 2, રાત્રિ રાત અને નિશા. 3, નિર્ણય તો કે ફેસલો. 4, પરિશ્રમ તો કે મહેનત. 5, માર્ગ તો કે રસ્તો. પ્રશ્ન નંબર 7, નીચેના શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દ લખો. 1, ખર્ચ બચત. 2, ઈચ્છા અનિચ્છા. 3, નિરાંત તો કે ઉતાવળ. 4, પ્રગતિ અધોગતિ. 5, સંતોષ અસંતોષ. પ્રશ્ન નંબર 8, નીચેના શબ્દોને શબ્દકોશના ક્રમમાં ગોઠવો. ગેરહાજરી પતન સાંજ અને કોરું. તો કે પહેલાં શું આવશે? કોરું. ગેરહાજરી પતન અને સાંજ.
અહીં આપણે સ્વાધ્યાયના પ્રશ્ન પૂર્ણ કર્યા. નવા વિડીયો સાથે નવા પાઠ સાથે ફરી મળીશું. ગુડ બાય.